ગુજરાતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસાની ધરી વલસાડ અને નવસારી સુધી છે. ચોમાસાની ગુજરાતમાં વહેલી એન્ટ્રી થઈ તો ગઈ છે, પરંતુ હવે બ્રેક લાગી ગઈ છે. ગુજરાતમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. આજે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો આજની વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે. 24 કલાકમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ પાલીતાણામાં 1.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट से मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा, गांधीनगर, अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. और कल की बात करेंगे डे टू के लिए तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાયું છે. ગઈકાલે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલાના ઠવી, વીરડી, વાસિયાળી, નાળમાં વરસાદ થયો છે તો મોલડી, ભોકરવા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ બની ગયા. વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. પાસેનો આ બનાવ છે જે સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો. ચાલુ વીજ પોલ બાઇક ચાલક પર પડ્યો. રોડ પર વીજ પોલ ધરાશાયી થયો અને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. ચાલુ વીજ પોલ તૂટતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ. બનાવમાં ઘાયલ બાઇક ચાલકને આંખમાં ઈજા પહોંચી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રોડ પાસે વીજ પોલ જોવાય તો રહેજો સાવધાન. બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં જ્યારે આ વીજ પોલ બાઇક ચાલક પર પડ્યો હતો ત્યારની તસવીર છે અને આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા. પ્રત્યક્ષદર્શીએ બનાવની કહાની પણ જણાવી. ભારે પવનને કારણે વીજ પોલ તૂટ્યો હતો. શું આ વીજ વિભાગની બેદરકારી છે? ચાલુ વીજ પોલ તૂટ્યો અને મોટી દુર્ઘટના ટળી ગઈ. જે સીસીટીવી છે તેમાં પણ જોઈ શકો છો આખી ઘટના કેદ થઈ છે. વિસ્તારમાં હું મેડિકલ સ્ટોર બેઠો હતો. 7:20 ની આસપાસની અંદર મેં મુખ્ય રોડ પર સ્ટેશન વાળા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો. તેમાં એક નિલેશભાઈ ધોબી નામની વ્યક્તિ પીપલગની છે, જેમને આંખ પર વાગતા એમને 5-7 ટાંકા આવવાની શક્યતા છે. અમે જ્યાં તૈયાર એમાં 108 ને ફોન કર્યું. આ એકદમ અચાનક પવન આ પવનની સાથે આ થાંભલો પડ્યો. ચાલુ બાઇકે જતા હતા અને સીધા એમની પર પડ્યો. આ માર્ગ પર ઘણા બધા વાહનો અવર જવર કરે છે. થાંભલો ચાલુ હતો. એને હુકમો અંગે આજે થશે મોટા ખુલાસા. દાહોદ પોલીસ કરશે આજે મોટા ખુલાસા. વધુ મોટા આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે. નકલી હુકમો મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવી કૌભાંડ આચરવામાં આવતું. પોલીસે 2 ફરિયાદ નોંધીને 3 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓને જેલ હવાલે કરાયા છે. સૈસવ પરીખની વધારે રિમાન્ડ માટે ફરી ધરપકડ કરાઈ છે. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ખુલાસાની પણ શક્યતા છે. રિમાન્ડ અલગ અલગ માહિતીઓ મળી રહી છે. એ માહિતીઓ મુજબ અલગ અલગ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. જે પોઝિટિવ પ્રોગ્રેસ ચાલી રહી છે. એડવેન્ટરી વેલ્યુ પણ એમની સારી એવી ચાલી રહી છે. આ સિવાય અન્ય ગુનામાં સંડો આરોપીઓ છે એ બાબતે પણ અમુક હિંટ મળી રહી છે, માહિતી મળી રહી છે. પરંતુ તપાસ હાલમાં ચાલુ હોય એ બહુ હાલમાં ડિસ્ક્લોઝ નહીં કરી શકું. અત્યારે તે જમીન પર ન્યૂઝ 18 ની ટીમ આવી પહોંચી છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સાઈ સિટી નામનું જે એક સોસાયટી ઊભી કરી દેવામાં આવી છે, બહાર દુકાનો પણ નીકાળી દેવામાં આવી છે. જે ખેતી લાયક જમીન હોય છે તેને નકલી હુકમો કરી અને તેને બિન ખેતી લાયક બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તમામ જે કૌભાંડને આચરવામાં આવ્યો હતો, જેમાં હાલ પોલીસ દ્વારા 2 અલગ અલગ ફરિયાદના આધારે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં હારૂન ઝકરિયા અને મુખ્ય આરોપી સેસવની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ
પૂછપરછ માટે તેઓના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા, ત્યારે તેઓને 9 દડાને રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને 9 દડાને રિમાન્ડ દરમિયાન વધુ નામો ખુલી શકે તેવું એક વાત ચાલી રહી છે. જ્યારે કહી શકાય કે આ 9 દડાના રિમાન્ડ દરમિયાન શું કયા કયા મોટા મોટા નામો ખુલશે તે તો અત્યારે જોવું રહ્યું. સૌરભ ગલત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ડુંગરની નજીક આવેલ ઇન્દ્રિશ્વર મહાદેવના મંદિરના નવીનીકરણમાં વન વિભાગ દખલ દેતા વિવાદ સર્જાયો છે. જુગણિયા ડુંગરની નજીક ઇન્દ્રિશ્વર મહાદેવની અતિ પૌરાણિક જગ્યા આવેલી છે. તેના પટાંગણમાં આવેલ ગાયત્રી મંદિર હાલ નવનિર્માણની રાહ જોઈ રહ્યું છે, કેમ કે જૂનાગઢ વન વિભાગ આ મંદિરના નવીનીકરણમાં રોડા નાખી રહ્યું હોય એવો મંદિરના મહંતનો આક્ષેપ છે. ઇન્દ્રિશ્વર મહાદેવ મંદિર એટલે પુરાણ પ્રસિદ્ધ મંદિર. અહીં અનેક દેવસ્થાનો આવેલા છે, તેમાં ખાસ કરી અહીંનું ગાયત્રી મંદિર એટલે ભક્તોની આસ્થાનું કેન્દ્ર. આ મંદિર જર્જરી થતાં અહીંના મહંત દ્વારા નવીનીકરણ માટે તોડી પાડવામાં આવ્યું. હવે વન વિભાગ કહે છે જમીન જંગલ ખાતાની છે, તમે ત્યાં મંદિરનું પુનઃનિર્માણ કરી શકો નહીં, જેના કારણે હાલ માતાજી ખુલ્લામાં બિરાજમાન છે. વિકાસ કરવા માટે એને મંદિરને તોડ્યું હતું. ત્યારબાદ એમ કહેવાય કે જંગલ ખાતાવાળા એમ કે ભાઈ અમારી માલિકીની અંદર આ જમીન આવે તો આ લોકો મંજૂરી નથી આપતા. વન વિભાગવાળાની અવરચંડાઈ છે. ભાઈ ગુજરાત સરકારે એમ કહેવાય કે ગુજરાતના સીએમએ જો આ જગ્યાને 5 કરોડ રૂપિયા વિકાસ માટે આપ્યા હોય યાત્રાધામના માધ્યમથી, તો ખરેખર વન વિભાગને આવું આડોડાઈ ન કરવી જોઈએ. તો બીજી તરફ મનપાનું કહેવું છે કે 5 કરોડની ગ્રાન્ટ પવિત્ર યાત્રા ઢાંક વિકાસ બોર્ડ દ્વારા મંદિર અને અન્ય વિકાસ કામો માટે ફાળવાઈ છે. પહેલા મંદિર હતું ત્યાં જ નવનિર્માણ કરવાનું છે, પણ વન વિભાગ અભયારણ્યનું બહાનું બતાવી રહ્યું છે. અમે સમગ્ર મામલે ઉપર રજૂઆત કરીશું. વહેલી તકે ગાયત્રી મંદિર અને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. હાલ ઇકો સેન્સિટિવ અને સેન્ચ્યુરી જાહેર થવાને કારણે હાલ ફોરેસ્ટ ખાતા અને જે ઇન્દ્રેશ્વરની જગ્યા છે એની વચ્ચે વિવાદ છે, એટલે ગાયત્રી મંદિરનું કામ કરવામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર રોકવામાં આવે છે. હાલ એની રજૂઆત સરકારશ્રીમાં કરેલ છે, એટલે આવનારા દિવસોમાં એનો નિર્ણય આવશે, એટલે ગાયત્રી મંદિરનું કામ શરૂ થશે. આ 100 થી વધુ સ્કૂલ રિક્ષા તેમજ સ્કૂલ વાનના ચાલકોએ હડતાળ પાડી. આરટીઓ વિભાગ દ્વારા 13 વાહનોને મસમૂટી રકમનો દંડ ફટકારી 2 સ્કૂલ બસ ડિટેઇન કરવામાં આવતા રોષ ભરાયેલા સ્કૂલ વાનના ચાલકોએ હડતાળ પાડી હતી. વિદ્યાર્થીઓને શાળાઓમાં લેવા મૂકવા માટે વાલીઓમાં દોડધામ મચી હતી. સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ચાલકોને પરમિટ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા થોડો સમય આપવામાં આવે તેવી માગણી કરાઈ. તંત્ર દ્વારા આ અંગે જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો સ્કૂલ વાન તેમજ રિક્ષાના ચાલકો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી. આરટીઓ માંથી અમને 15,000 10,000 એવા અલગ અલગ મેમો આપેલા છે, બરોબર. તો અમે રજૂઆત અહીંયા કલેક્ટર ઓફિસ એ કરવા આવ્યા છીએ અને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે અમારા અમને કલેક્ટરશ્રી દ્વારા કંઈક છૂટછાટ આપે અને અમને થોડોક ટાઈમ આપે કે અમે અમારા પેપર વર્ક કે બીજું કંઈક ફાયર સેફ્ટીનું એ અમે કરી શકીએ. હવે અમે રાહ જોઈ રહ્યા છે કે એનો શું ચુકાદો આવે છે, એ પ્રમાણે ત્યાં સુધી નિર્ણય આનો કોઈ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રાખવાનું રહેશે. મોરબીમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. મોરબી આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોએ કડક કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો. નાના વાહન ચાલકોને 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવતા વિરોધ નોંધાવ્યો. નવા નિયમો લાગુ પાડવા માટે સમય આપવા માટેની માંગ પણ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. સ્કૂલ વાહન ચાલકો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી અને ટેક્સી પાસિંગ માટે શાળા તરફથી તેમના લેટર હેડ પર લેખિતમાં આપવામાં આવ્યું નથી, જે બાબતે મદદ કરવા રજૂઆત કરાઈ છે. ઘર ચલાવવું જરૂરી હોવાથી વાન દીઠ 14 વિદ્યાર્થીઓને રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે સ્કૂલ વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. અમને મર્યાદા આપે, થોડોક સમયની મર્યાદા આપે તો અમે ટેક્સી પાસિંગ કરાવી શકીએ. કારણ કે સ્કૂલ વાહનના જે ચાલકો છે એ બધે મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ, તાત્કાલિક કોઈ પાસે નાણાકીય વ્યવસ્થા ન હોય, સરકારશ્રી અમને થોડીક સમયની મર્યાદા આપે તો અમે આ નિયમ સાથે સહકાર પ્રેમથી બધા સાથે મળવા તૈયાર છીએ. અમારે 200 જણા જે અહીંયા અત્યારે કરાવવું છે, પણ આટલું કોઈ પહોંચી વધતી નથી અને આટલું થોડીક છૂટ આપે કે ભાઈ જે આ 4 છોકરા 8 છોકરા થોડીક બાંધછોડ આપે ને તો અમારે બધા વાહન વાળાને હાલવું છે, કાયદેસર હાલવું છે, વીમો ભરી ટેક્સ ભરીને આરટીઓ પાર્સિંગ કરીને બધું કમ્પ્લીટ કરીને હાલવું છે, ટેક્સી પાર્સિંગ કરવું છે, પણ આરટીઓ વાળા અત્યારે આ 200 જણાને કરી શકશે. વિદ્યાર્થીઓ પણ હેરાન ન થાય એ પણ જરૂરિયાત છે,
અને નાના માણસોને રોજીરોટી મળે એ પણ જરૂરિયાત છે. પણ તંત્રને પણ થોડીક તો જવાબદારી હોય છે કે આવું કાલ સવારે બને તો તંત્ર ઉપર માછલા ધોવાતા હોય છે, એટલે એને નિયમ પ્રમાણે જે પણ જરૂરિયાત છે એની આપણે એને હેલ્પ કરશી અને જે એની માંગણી છે એ લેખિત આજે આપવાના એટલે રસ્તો કાઢી દેશું.